નમસ્કાર મિત્રો કેમ છો મજામાં હું છું માહિતગાર બનો યુટ્યુબ ચેનલમાંથી એમ એમ પરાશરા આપ તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે વાત કરવી છે ખાતરના જે મુખ્ય બે પ્રકાર છે તેમાં સેન્દ્રીય ખાતર અને અસેન્દ્રીય ખાતર બંને ખાતરોને જુદા જુદા નામોથી ઓળખવામાં આવે છે તો આપણે સેન્દ્રીય ખાતરના અલગ અલગ નામો છે તે જાણીએ છીએ જેમ કે દેશી ખાતર કુદરતી ખાતર સજીવ ખાતર કાર્બનિક ખાતર અરાસાયણિક ખાતર અને જૈવિક ખાતર જ્યારે અસેન્દ્રીય ખાતરોના નામ વિલાયતી ખાતર કૃત્રિમ ખાતર નિર્જીવ ખાતર અકાર્બનિક ખાતર રાસાયણિક ખાતર અને અજૈવિક ખાતર તો મિત્રો આજે આપણે વાત કરવી છે કે સેન્દ્રીય ખાતર એટલે શું હવે મિત્રો વનસ્પતિ કે પ્રાણીમાંથી કે તેના અવશેષોમાંથી બનતા ખાતરને સેન્દ્રિય ખાતર તરીકે ઓળખવામાં આવે છે સેન્દ્રિય ખાતરો જુદા જુદા પ્રકારના ભાગોમાંથી બનાવવામાં આવે છે જે પ્રાચીન સમયથી પરંપરાગત રીતે વપરાતું આવેલું ખાતર છે તો સેન્દ્રિય ખાતરના અનેક લાભો છે જેમાં આપણે સૌ પ્રથમ વાત કરીએ તો કે જમીનનું જે ભૌતિક બંધારણ છે તે સુધારે છે જમીનની જે નિતર શક્તિ છે તેમાં વધારો કરે છે રાસાયણિક બંધારણમાં સુધારો થાય છે સેન્દ્રિય ખાતરો નાખવાથી જમીનના જે અલભ્ય તત્વો છે તેને લભ્ય બનાવે છે અને જમીનનો જે પીય છે તેમાં પણ સુધારો કરી આપે છે પાકને જરૂરી એવા મુખ્ય અને ગૌણ બધા જ તત્વો મળી રહે છે આથી ઘટતા તત્વો ઉમેરવા પડતા નથી અને અલ્પ તત્વો પણ હોવાથી તેની ખેંચ જણાતી નથી જમીનની ફળદ્રુપતામાં ઘણો બધો વધારો કરે છે અને લાંબો સમય સુધી ટકાવી રાખે છે સેન્દ્રીય ખાતરો નાખવાથી જમીનની ટકાઉ શક્તિમાં પણ ઘણો બધો વધારો થાય છે સેન્દ્રિય ખાતરો ધીમે ધીમે ગળે છે આથી લાંબા સમય સુધી તે અસરકારક છે એટલે બીજે વર્ષે ખાતર ઓછું નાખી શકીએ કે ન નાખી શકીએ તો પણ ઉત્પાદન વાંધો આવતો નથી ત્રીસ ટકા વરસાદ ઓછો હોય તો પણ પાક પૂરતો પાકી રહે છે ઉપયોગી જીવાણુનું પ્રમાણ જમીનમાં વધે છે જૈવિક પ્રક્રિયા વધે છે સેન્દ્રીય ખાતર જીવાણુઓને ખોરાક પૂરો પાડે છે આથી જમીન જીવતી બને છે સેન્દ્રીય ખાતરો ખેડૂત જાતે તૈયાર કરી શકે છે ઘરના કાચા માલનો ઉપયોગ થવાથી ખાતરો સસ્તા તૈયાર થાય છે અને બહારથી લાવવા પડતા નથી ખેત કચરાનો યોગ્ય ઉપયોગ થઈ જાય છે નીંદણનો પણ સેન્દ્રીય ખાતર તરીકે ઉપયોગ થઈ જાય છે સેન્દ્રીય ખાતરથી પાકના મૂળને કે પાનને માઠી અસર થતી નથી જમીનમાં ખાતરો નાખવાથી ખેડ કાર્ય પોચું અને ઓછા બળવાળું બને છે થતા નથી ભરભરી બની જાય છે કંદ પાકો સારા થાય છે સેન્દ્રિય ખાતરથી પાકેલ ઉત્પાદન ઘણું સ્વાદિષ્ટ અને પૌષ્ટિકતાવાળું હોય છે સુગંધી રંગ ટકાઉપણું બધું જ વધારે હોય છે હવે તો સેન્દ્રીય ખાતર આધારિત ઉત્પાદનોના ભાવ પણ વધારે મળવા લાગ્યા છે સેન્દ્રીય ખાતરો છે તેમાં પોષક તત્વોની દ્રષ્ટિએ જો આપણે સૌથી વધુ સારું ખાતર છે તે મરઘાની ચરકનું છે બીજા નંબરે બકરાની લીંડીનું ખાતર સારું ગણાય છે અને ત્રીજા નંબરે ગાય ભેંસના છાણમાંથી બનાવેલ ખાતર છે તે ગણાય છે આ વર્ષે આપણે અનેક વિડીયો બનાવ્યા કે મોટાભાગની મરચી છે તે વધુ વરસાદમાં પણ ટકી શકી હોય તો જે ખેડૂત મિત્રોએ પોલ્ટ્રી ખાતર વધારે પ્રમાણમાં વાપરેલું હતું તેવા ખેડૂત મિત્રોને જ મરચીનો પાક છે તે ટકી શક્યો છે ટૂંકમાં ખેડૂતો છે તે પોતાની રીતે સેન્દ્રીય ખાતરોમાં જે આપણે અગાઉ વાત કરી તે ખાતરો ઘરે બનાવી શકે છે એટલા માટે ખેતી ખર્ચ છે તે પણ ઘણો બધો ઘટે છે અને લાંબા સમય સુધી આપણા પાકને પોષક તત્વો મળતા રહે છે સેન્દ્રીય ખેતી છે આજે વધારે વેગવાન બની છે જૈવિક ખેતી સજીવ ખેતી પ્રાકૃતિક ખેતી કુદરતી ખેતીનો ક્રેજ આજે વધી રહ્યો છે એટલા માટે જ આપણને અત્યારે એમ લાગ્યું કે માહિતી છે તે સેન્દ્રીય ખાતરો વિશે આજે આપણે વાત કરી અને મિત્રોને માહિતી છે તે પહોંચાડતા રહી એટલું તો મિત્રો યાદ રાખવાનું જ કે કોઈપણ વનસ્પતિને સેન્દ્રિય ખાતર આપવું ખૂબ જ અગત્યનું છે જેને કારણે આપણો મહામૂલો પાક છે તે આપણે રોગજીવતથી પણ બચાવી શકીએ તો આવી અનેકવિધ માહિતી છે માહિતગર્બનો યુટ્યુબ ચેનલ તમારા સુધી પહોંચાડવા માટે તત્પર છે અને ખેડૂત મિત્રો તરફથી પણ ખૂબ સારો એવો આવકાર મળી રહ્યો છે મિત્રો ભલે આપણે રાસાયણિક ખાતરો વાપરીએ પરંતુ જો સેન્દ્રિય ખાતરોનું જે માત્રા છે પ્રમાણ છે તે આપણે વધારીને આપણો પાક છે તેનું ઉત્પાદન વધારી જેને કારણે આપણે ખેતી ખર્ચ પણ ઘટશે અને ઉત્પાદન પણ આપણને ઘણું સારું અને એકદમ રોગ મુક્ત આપણે મેળવી શકશું તો આવી માહિતી છે તમારા સુધી આપણે સમયાંતરે પહોંચાડતા રહેશું તો આ વિડીયો તમને કેવો લાગ્યો જો ખરેખર સારો લાગ્યો હોય તો ચોક્કસ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફરી જ મળશું નવા રસપ્રદ માહિતી લઈને આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ મિત્રો જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો થેન્ક યુ મિત્રો